उपस्थित महानुभाव सांसद भरतसिंह डाबीना हस्ते शुभारंभ करवामां आव्यो हतो। धारपुर मेडिकल हॉस्पिटल खाते बलवंतसिंह राजपूत ना हस्ते અને સીએસસી રાધનપુર ખાતે અલ્પેશ ઠાકોરના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો। પ્રથમ તબક્કામાં સરકારી અને પ્રાઇવેટ સેક્ટરના ડોક્ટર, નર્સ, ટેકનિશિયન, લેબ વર્કર્સ, આઈસીડીએસી વર્કર્સ સહિતના 11 કરોડ આરોગ્ય કર્મચારીઓને કોરોના રસીના ડોઝ અપાશે। દેશની ઓછામાં ઓછી 60 હોસ્પિટલોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ડોઝ અપાયેલ કર્મચારીઓ સાથે સીધી વાત કરશે। 3000 વેક્સિન સેન્ટર પર રોજના 100 વ્યક્તિને રસી અપાશે। ત્યારબાદ બીજા તબક્કામાં રાજ્યના અને કેન્દ્રના પોલીસ કર્મચારી, સશસ્ત્ર દળો, હોમગાર્ડ, જેલ કર્મચારી, ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારી, સિવિલ ડિફેન્સ, મ્યુનિસિપલ કર્મચારી, રેવન્યુ કર્મચારી સહિતના 2 કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સને કોરોના રસી અપાશે। સરકારી કોવિડ-19 મહામારી રસીકરણ અને કોવિડ સોફ્ટવેર અંગેની માહિતી માટે 24 કલાકની હેલ્પલાઇન 1075નો પ્રારંભ કર્યો છે। તે ઉપરાંત સરકારે કોવિન આઈટી પ્લેટફોર્મ તૈયાર કર્યું છે। રિપોર્ટર હિતેશ મકવાણા, પાટણ। આજે આખા ભારતવર્ષમાં અને પાટણ જિલ્લામાં કોવિડ-19ની લાઈન વિરુદ્ધ રસીકરણ કાર્યક્રમ શરૂ થયા છે। પાટણ જિલ્લામાં 3 જગ્યા, સિવિલ હોસ્પિટલ પાટણ, જીએમઆરએસ મેડિકલ કોલેજ ઠાકોર અને સીએચસી રાધનપુરમાં રસીકરણની શરૂઆત થઈ છે। પહેલે ચરણમાં લગભગ 8500 હેલ્થકેર વર્કર, ખાનગી અને સરકારી બંને ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ ડ્રાઈવર, સ્ટાફ નર્સ બધું જેમાં સમાવેશ છે। પહેલે ચરણમાં એના રસીકરણ થાય। બીજે ચરણમાં ફ્રન્ટલાઇન વર્કર્સ અને ત્રીજે ચરણમાં 50 વર્ષથી વૃદ્ધ જો પોપ્યુલેશન છે એના રસીકરણ થાય। રસી બિલકુલ સેફ છે, પરંતુ એની 2 ડોઝ લેવી જરૂરી છે। એક દાખલા તરીકે જે 1 ડોઝ આજે લેવી તો 4 અઠવાડિયા પછી બીજી ડોઝ લેવી આવશ્યક છે। તે બાબતે અમારા આરોગ્ય જે કર્મચારીઓ અધિકારીઓ છે એમને જે પહેલા ડોઝમાં વેક્સિન લેવાની હતી તે બાબતે અમે આજે અમારા સ્ટાફ અને ડોક્ટર દ્વારા બધાએ વેક્સિનેશન કરાવ્યું છે અને એ બાબતે અત્યાર સુધી કંઈ એની થઈ નથી અને સારું છે રસી લઈ એ બાબતે મારો અભિપ્રાય સારો છે। ડોક્ટર ગૌરાંગ પરમાર, તાલુકા ધોબીસર પાટણ। આજે 16 જાન્યુઆરી 2021 રોજ પૂરા દેશની અંદર કોવિડ-19 વેક્સિનેશનનો શુભારંભ થયો। એ પૈકી પાટણ જિલ્લાની અંદર 3 સેન્ટર નક્કી કરવામાં આવ્યા હતા, જેમાંનું એક જનરલ હોસ્પિટલ પાટણ હતું। તેના ઉદઘાટન સમારોહમાં આપણા પાટણના સંસદ સભ્ય શ્રી ભરતસિંહ દાદીજી, આપણા માન્ય કલેક્ટર સાહેબ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ તમામ પદાધિકારીઓ હાજર હતા। આજે પાટણ શિબિરમાં જે પહેલો જ સેશન સાઇટ છે ત્યાં 100 બેનિફિશરી એટલે કે 100 આરોગ્ય કર્મચારીને વેક્સિન આપવામાં આવશે અને તે માટે જિલ્લા કક્ષાએથી અમને 120નો ડોઝ ફાળવેલો છે, કારણ કે એમાં 20% બેસ્ટિક ફેક્ટર બી ગણવાનું હોય છે। એટલે આજ સાંજ સુધી જે લગભગ 7 વાગ્યા, 6-7 વાગ્યા સુધી તમામે તમામ 100 જે નક્કી કરેલા પ્લાન કરેલા લાભાર્થી છે, બેનિફિશરી છે, એમના વેક્સિન આપવામાં આવશે અને વેક્સિન આપ્યા બાદ તેમનો 1/2 કલાક માટે કોઈ જાતની આડઅસર કે સાઇડ ઇફેક્ટ નથી આવતી એ માટે એમના ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવશે। ત્યારબાદ તેમને એમના ઘરે મોકલવામાં આવશે અને એક વેક્સિનનો આ પ્રથમ ડોઝ છે એટલે તે જ વ્યક્તિ, તે જ કર્મચારીએ 4 અઠવાડિયા પછી એટલે કે 28 દિવસ પછી ફરીથી બીજો ડોઝ આપવામાં આવશે। બીજા ડોઝના 15 દિવસ પછી કોવિડ વેક્સિન પોતાની એની જે ઇમ્યુનિટી પાવર બોડીની અંદર ડેવલપ કરે છે અને પછી કોરોના વાયરસથી એને એ વ્યક્તિને રક્ષણ મળે છે। ટોટલ કેટલા ડોઝ આપવામાં આવે છે? આજે પાટણ જનરલ હોસ્પિટલ ખાતે 100 જણને આપવામાં આવશે। અચ્છા, કેટલા દિવસ સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે? આ કાર્યક્રમ જ્યાં સુધી હેલ્થ વર્કર, ત્યારબાદ ફ્રન્ટલાઇન વર્કર અને ત્યારબાદ જે કોમોર્બિડ અને સિનિયર સિટીઝન છે એ ટાર્ગેટ કરેલો આપણો જે પ્લાન છે એ પ્રમાણે તમામ જે હાઈ રિસ્ક પર્સન છે તેમને વેક્સિનેશન પૂરું ના થાય ત્યાં સુધી રોજે રોજ અથવા તો અઠવાડિયામાં
શો મને બુધ સિવાયના દિવસે પ્લાન કરીને આપવામાં આવશે. સર જે આપણે શહેરમાં પાટણ જનરલ હોસ્પિટલમાં જ આપવામાં આવશે કે ગામડા લેવલ? ના ના ના, આવતા વીકમાં જે ગુગલના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેના પણ સબ સેન્ટર ઉપર આનો પ્લાન કરીને તમામ જગ્યાએ શરૂ કરવા. આના માટે કઈ રજીસ્ટ્રેશન કરાવવું પડે છે રસી લેવા માટે? આનું રજીસ્ટ્રેશન નથી હોતું, પણ પહેલા સર્વે કરી, સર્વે દરમિયાન જે એનું લાઇન લિસ્ટ તૈયાર કરેલું છે, કોવિન એપમાં એનું એનરોલમેન્ટ કરવામાં આવ્યું છે. જેનું લાઈન લિસ્ટિંગ એનરોલમેન્ટ કરેલું તે લોકોનો જ આ વેક્સિન હશે. દરેક જણે વેક્સિન લેવી જોઈએ, વધુમાં વધુ લોકો વેક્સિન લે તો કોરોના સામે જંગ જીતી શકાય. તમારું નામ છે? ડોક્ટર અશોક ચૌધરી, ફિઝિયોથેરાપિસ્ટ.